नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीजमां आपનું स्वागत छे। मित्रों, आजे आपणे गुजराती व्याकरणमां समानार्थी જોવાના છીએ, જેમાં સમાનાર્થીનો ભાગ એક છે, જેમાં આવી રીતના સમાનાર્થીના અલગ અલગ ભાગ દ્વારા ઘણી બધી આપણે સમાનાર્થી જોવાના છીએ। જો મિત્રો, આ જે સમાનાર્થીનો આપણે જે વિડીયો જોઈ રહ્યા છે, એ વિડીયો છે એ નાના ધોરણના ટેક્સ્ટ બુકને અનુરૂપ લેવામાં આવેલો છે, જેથી કરીને આ સમાનાર્થી શબ્દો છે એ તે નાના ધોરણના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બની રહે। અને મિત્રો, આમ જોવા જઈએ તો સમાનાર્થી છે એક દરિયો છે, એવું કહી શકાય કે એક જ શબ્દના ઘણા બધા સમાનાર્થી થતા હોય છે। પણ મિત્રો, આપણે આ વિડીયોમાં પ્રયત્ન કરશું કે ભાઈ એક જ શબ્દના ઘણા બધા સમાનાર્થી છે, વધારે ને વધારે આપણે એને શબ્દના સમાનાર્થી છે એ લઈ શકીએ। તો શરૂઆત કરીએ આજનો વિડીયો, અને એમાં પ્રથમ છે એ સમાનાર્થીની વાત કરીએ તો પ્રથમ છે એ સોનું। તો સોનાના કયા કયા સમાનાર્થી શબ્દ થાય, તો કે હેમ, કનક, હિરણ્ય, સુવર્ણ, કુંદન, કંચન, તો આટલા છે એ સોનાના સમાનાર્થી થાય। ફરીથી જોઈએ તો કે સોનું એનો અર્થ કયા કયા થશે, તો કે હેમ, કનક, હિરણ્ય, સુવર્ણ, કુંદન અને કંચન, આટલા છે એના સમાનાર્થી થાય છે। બીજું છે સુંદર, તો એના સમાનાર્થી કયા થશે, તો કે કાંત, રૂપાળું, ચારું, નમણું, મનોરમ, મનોહર, મહોક, કમનીય અને રમણીય। ફરીથી જોઈએ તો કે સુંદરના કયા કયા થશે, તો કે કાંત, રૂપાળું, ચારું, નમણું, મનોરમ અને મનોહર। મિત્રો, ભૂલ થવાની શક્યતા આ બે ઉપર રહેલી છે, એટલે ખાસ ધ્યાન રાખશું, મનોરમ અને મનોહર એટલે બંને છે સુંદરના સમાનાર્થી છે। આ સિવાય મહોક, આ સિવાય કમનીય અને રમણીય, આટલા છે સુંદરના સમાનાર્થી છે। ત્રીજા શબ્દની વાત કરીએ સાપ, તો સાપનું થશે અહી, ભુજંગ, સર્પ, નાગ, વિષધર, પનગ, આટલા છે એ સાપના સમાનાર્થી છે। ફરીથી જોઈએ તો કે સાપના કયા કયા છે, તો કે અહીં, ભુજંગ, સર્પ, નાગ, વિષધર અને પનગ, આટલા એમના સમાનાર્થી છે। ચોથું છે શબ્દ છે ધ્યેય, તો ધ્યેયના કયા કયા સમાનાર્થી છે જોઈએ, તો કે ઉદ્દેશ, લક્ષ, હેતુ, પ્રયોજન, આશય, આટલા છે એના સમાનાર્થી છે। ફરીથી જોઈએ તો કે ધ્યેયના કયા કયા આવશે, ઉદ્દેશ, લક્ષ, હેતુ, પ્રયોજન અને આશય, આટલા એના સમાનાર્થી છે। પાંચમાની વાત કરીએ, પાંચમો શબ્દ છે હાથી, તો હાથીના કયા કયા શબ્દ સમાનાર્થી છે, તો કે ગજ, પછી તો કે વારણ, કુંજર, દ્વીપ અને હસ્તી, માતંગ, આટલા છે એ સમા, આ સિવાય કરી, આટલા છે એ હાથીના સમાનાર્થી છે। ફરીથી જોઈએ તો કે કયા કયા, ગજ, વારંગ, કુંજર અને દ્વીપ। જો મિત્રો, દ્વીપ છે, બાય મિસ્ટેક મિત્રો માફ કરજો, મને બહુ એટલું બધું રાઇટિંગ કોમ્પ્યુટરમાં ફાવતું નથી, એટલા માટે જો આ રીતના દ્વી છે એ આખો આંકડો આ રીતના છે આખો, પરંતુ જો કદાચ મિત્રો દ્વીપ છે એ આખો આ રીતના આવે તો દ્વીપનો અર્થ થશે ટાપુ, એટલે બંને શબ્દ ખાસ યાદ રાખજો। દ્વીપ એટલે આ દ્વીપ આવે તો હાથી થશે, પરંતુ જ્યારે આ દ્વીપ આવે ત્યારે શું થશે, ટાપુ થશે। આ સિવાય હસ્તી, માતંગ અને કરી, આટલા છે એ હાથીના સમાનાર્થી છે। છઠ્ઠા શબ્દની વાત કરીએ તો કે સ્ત્રી, સ્ત્રીના કયા કયા આવશે, વનિતા, અબળા, વામા, નારી, ઓરત, મહિલા, કામિની, ભામિની અને રમણી, આટલા છે સ્ત્રીના શબ્દો સમાનાર્થી છે। ફરીથી જોઈએ તો કે કયા કયા છે, વનિતા, અબળા, વામા, નારી, ઓરત, મહિલા અને કામિની, અને આ સિવાય ભામિની અને રમણી, આટલા છે સ્ત્રીઓના શબ્દોના સમાનાર્થી છે। આ સિવાય સાતમાની વાત કરીએ રિક્તતા, તો રિક્તતાનો બીજા કયા કયા છે, તો કે શૂન્યતા, ખાલીપણું, ખાલીપો અને શૂન્ય અવકાશ, આટલા છે એ રિક્તતાના સમાનાર્થી છે। ફરીથી જોઈએ તો કે રિક્તતાના કયા કયા આવશે, શૂન્યતા, ખાલીપણું, ખાલીપો અને શૂન્ય અવકાશ, આટલા છે એના સમાનાર્થી છે। આઠમો શબ્દ જોઈએ દુષ્ટ, તો દુષ્ટના કયા કયા છે, તો કે નીચ, અધમ, કુટિલ, ધૂર્ત, આટલા છે એના સમાનાર્થી છે। ફરીથી જોઈએ તો કે દુષ્ટના કયા કયા છે, દુષ્ટના, તો કે નીચ, અધમ, કુટિલ અને ધૂર્ત, આટલા એના સમાનાર્થી છે। નવમા શબ્દની વાત કરીએ રુદન, તો એના સમાનાર્થી છે રોદણું, વિલાપ, કંદન, આક્રંદ, આટલા એના સમાનાર્થી છે। ફરીથી તો કે ભાઈ રુદનના કયા કયા છે, રોદણું, વિલાપ, કંદન અને આક્રંદ, આટલા એના સમાનાર્થી છે। દસમાની વાત કરીએ રજ, તો રજના કયા આવશે, ધૂળ, કણ, આટલા એના સમાનાર્થી છે। ફરીથી જોઈએ રજમાં કયા કયા બીજા સમાનાર્થી શબ્દ છે, તો કે ધૂળ અને કણ, આટલા એના સમાનાર્થી છે। અગિયારમો શબ્દ જોઈએ ભૂલ, તો ભૂલમાં કયા આવશે, તો કે વાંક, ગુનો, ચૂક, દોષ, ખામી, ક્ષતિ, ગલતી, કસૂર અને ત્રુટિ, અને
આટલા છે એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ ભૂલમાં કયા કયા આવશે, તો કે વાંક, ગુનો, ચૂક, દોષ, ખામી, ક્ષતિ, ગલતી, કસૂર અને ત્રુટિ, આટલા એના સમાનાર્થી છે. બારમાની વાત કરીએ ભયંકર, એના કયા કયા સમાનાર્થી થાય, તો કે ઘોર, ભીષણ, ભીષ્મ, દારૂણ, ભીમ, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ ભયંકરના, તો કે ઘોર, ભીષણ, ભીષ્મ અને દારૂણ અને ભીમ, આટલા એના સમાનાર્થી છે. તેરમો જ વાત કરીએ શબ્દ, તો કે ભમરો, એના કયા કયા બીજા સમાનાર્થી થાય, તો કે અલી, ભ્રમર, ભૃંગ, મધુકર, મધુપ, દ્વિરેફ, આટલા એના સમાનાર્થી છે. ફરીથી અલી, ભ્રમર, ભૃંગ, મધુકર, મધુપ અને દ્વિરેફ, આ એનો સમાનાર્થી છે. ચૌદમાં શબ્દની વાત કરીએ ભગવાન, તો કે એના કયા કયા સમાનાર્થી આવશે, તો કે ઈશ્વર, પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, વિભુ, ઈશ, અંતર્યામી, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ ઈશ્વરના, ભગવાનના, તો કે ઈશ્વર, પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, વિભુ, ઈશ અને અંતર્યામી, આટલા એના સમાનાર્થી છે. પંદરમો શબ્દ છે ભાગ્ય, તો એના સમાનાર્થીમાં, તો કે કિસ્મત, નસીબ, તકદીર, દેવ, પ્રારભ, નિયતિ અને વિધાતા, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ ભાગ્યના કયા કયા આવશે, કિસ્મત, નસીબ, તકદીર, દેવ, પ્રારભ, નિયતિ અને વિધાતા, આટલા એના સમાનાર્થી છે. સોળમા શબ્દની વાત કરીએ દોડવું, તો એના બીજા સમાનાર્થી છે રજ્જુ, રાંઢવું, રાસ અને રાસના, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ દોરડાના કયા કયા છે, તો કે રજ્જુ, રાંઢવું, રાસ અને રસના. સત્તરમું છે ભ્રમ, તો એના સમાનાર્થી જોઈએ સંદેહ, ભ્રાંતિ, આ બે એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ ભ્રમના કયા કયા થશે બીજા, તો કે સંદેહ અને ભ્રાંતિ એના સમાનાર્થી થશે. અઢારમી વાત કરીએ મસ્તક, તો એના બીજા સમાનાર્થી વાત કરીએ શિર, માથું, શીશ, શીર્ષ, આટલા છે એના સમાનાર્થી છે. ફરીથી, તો કે ભાઈ શિર, માથું, શીશ અને શીર્ષ, બેમાં પ્રોનાઉન્સમાં ઉચ્ચારણમાં ધ્યાન રાખજો મિત્રો, આને કહેવાય શીશ અને આને કહેવાય શીર્ષ. ઓગણીસમાં વાત કરીએ શબ્દમાં, તો કે સમૂહ, તો એના બીજા શબ્દની વાત કરીએ, તો કે વૃંદ, સમુદાય, ટોળું, ગણ, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ, તો કે વૃંદ, સમુદાય, ટોળું અને ગણ, આ એના સમાનાર્થી થશે સમૂહના. વીસમો શબ્દ છે મધુ, તો એના આગળના શબ્દ જોઈએ, તો કે મિષ્ટ, ગળ્યું, મધુર, આટલા એના સમાનાર્થી છે. ફરીથી મધુના કયા કયા થશે, તો કે મિષ્ટ, ગળ્યું અને મધુર, આ એના સમાનાર્થી થશે. એકવીસમાં વાત કરીએ ફૂલ, તો કે ફૂલનો બીજા શબ્દ થશે કુસુમ, સુમન, પુષ્પ, પ્રસન્ન, સુમ, ગુલ, બકુલ, ફૂલડું, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ, તો કે ભાઈ કુસુમ, સુમન, પુષ્પ, પ્રસન્ન, સુમ, ગુલ, બકુલ અને ફૂલડું, આ બધા ફૂલના સમાનાર્થી છે. બાવીસમાં શબ્દની વાત કરીએ બાગ, તો કે વાડી, વાટિકા, બગીચો, ઉદ્યાન અને ઉપવન, આટલા છે એ બાગના સમાનાર્થી છે. ફરીથી જોઈએ, તો કે ભાઈ વાડી, વાટિકા, બગીચો, ઉદ્યાન અને ઉપવન, આટલા બાગના સમાનાર્થી છે. ત્રેવીસમાં વાત કરીએ બક્ષિસ, તો કે બક્ષિસના બીજા કયા કયા શબ્દ બને છે, તો કે ભેટ, ઉપહાર, ઇનામ, પુરસ્કાર, નજરાણું, આટલા એના સમાનાર્થી બને છે. ફરીથી જોઈએ બક્ષિસના કયા કયા આવશે, તો કે ભેટ, ઉપહાર, ઇનામ, પુરસ્કાર અને નજરાણું, એટલા એના સમાનાર્થી થશે. ચોવીસમાં વાત કરીએ બ્રહ્મા, તો બ્રહ્માના કયા કયા થશે, તો કે વિધાતા, પ્રજાપતિ, પિતામહ, સ્પ્રષ્ટા અને ચતુર્મુખ, આટલા એના સમાનાર્થી થશે. ફરીથી જોઈએ બ્રહ્માના કયા કયા આવશે, તો કે વિધાતા, પ્રજાપતિ, પિતામહ, સ્પ્રષ્ટા અને ચતુર્મુખ. પચીસમો શબ્દ છે બાળક, તો કે બાળકમાં શિશુ, અભરક, શાવક, બચ્ચું, અપ્રત્યય અને બાળ, આટલા એના સમાનાર્થી થશે. ફરીથી જોઈએ, તો કે બાળકમાં શિશુ, અભરક, શાવક, બચ્ચું, અપ્રત્યય અને બાળ, આટલા એના સમાનાર્થી થશે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે બીજા ભાગમાં લઈશું. મિત્રો, ખાસ જણાવવાનું એ કે જે આપણે અત્યારે જે પ્રથમ શબ્દ લીધેલો છે, તો ફોર એક્ઝામ્પલ એક બાળક, તો કે ભાઈ બાળક જરૂરી નથી પરીક્ષામાં આપણે બાળક જ પૂછે, જે આપણે એના સમાનાર્થી આપેલા છે તો એમાંથી કોઈ પણ શબ્દ હું મૂકી શકશે. એટલે ધ્યાન રાખશો ખાસ કે ભાઈ કોઈ એક શબ્દ તમને આ જે નીચે આખી આપણે જે આખી વાત કરીએ કે ભાઈ બાળકવાળો આખો ટોપિક આપેલો કે ભાઈ આ શબ્દ આખે આખો છે, આમાંથી કોઈ પણ એક શબ્દ છે એ તમને મૂકશે અને કોઈમાંથી એક પૂછશે અને આમાંથી કે નીચેનામાંથી કયો શબ્દ છે એ બાળકનો સમાનાર્થી નથી અથવા છે, આવી રીતના કોઈ પણ રીતના સવાલ પૂછી શકે છે. તો આ રીતના આપણે સમજવાનું રહેશે. અને મિત્રો,
આ વિડીયોમાં આટલું જ રાખીશું. અને ખાસ જો તમને આ વિડીયો ગમેલો હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તેમને પણ ઉપયોગી બને. અને મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવી કોઈ નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા સરળતાથી માહિતી મળી રહે. તો વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.